अनेक महत्वना समाचार पाटण जिल्लाथी सामे आवी रह्या छे। एक तरफ संक्रमण वधी रह्युं छे, बीजी तरफ अनेक लोको द्वारा सीएम ने अने पीएम ने पत्र लखवामां आवे छे, त्यारे एमएलए किरीट पटेले वडाप्रधान मोदी ने पत्र लख्यो छे। ऑक्सिजन रेमडेसिविर पूरा पाडवा माटे आ पत्र लखवामां आव्यो छे। एमएलए द्वारा वधु एक एमएलए द्वारा पत्र लखवामां आव्यो छे। पाटणमां पूरता प्रमाणमां पूरा पाडवा माटे पत्र लखवामां आव्यो छे। ऑक्सिजन अने रेमडेसिविर जेवा इंजेक्शनो अहींया अछत जोवा मळी रही छे, तेने लईने एमएलए द्वारा पत्र लखवामां आव्यो छे। तेઓએ કહ્યું છે કે જો પૂરતો જથ્થો નહીં મળે તો આંદોલન પણ કરવામાં આવશે। શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખ્યો છે અને એની અંદર ગુજરાતની જે હાલની પરિસ્થિતિ છે પાટણની અને રાજ્યની એના વિશે ચિંતા કરી છે અને ગુજરાતના સુપુત્ર હોવાને નાતે અને ગુજરાતમાંથી જ એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ અને આજે જ્યારે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે મેં પત્ર લખી માગણી કરી છે કે ગુજરાતની હાલની જે પરિસ્થિતિ છે એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે। પાટણ જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે હાલાકી છે। ધારપુર હોસ્પિટલની ખાતે 100 બેડથી વધુ બેડ હોસ્પિટલની અંદર તૈયાર છે, પરંતુ ઓક્સિજનના અભાવે આ બેડ શરૂ થઈ શકતા નથી। જે લોકો હોસ્પિટલમાં હોય એમને જ ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે। શું સરકારની જવાબદારી નથી કે જે લોકોને પૂરતી સારવાર ના મળતી હોય, હોસ્પિટલની અંદર લાઈનો લાગી છે, વેઇટિંગ છે, દવાખાનાની અંદર જગ્યા નથી, ત્યારે લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે, એમને પણ ઓક્સિજન પૂરો પાડવો જોઈએ, એ સરકારની જવાબદારી છે। અને સરકારને એક વર્ષ કરતો પણ વધુ સમય મળ્યો છે અને એક વર્ષ સુધી સરકારે કોઈ તૈયારી કરી નથી। સદંતર ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે અને પોતાની જાતને સંવેદનશીલ ગુજરાત સરકાર જ્યારે ગણાવે છે ત્યારે આ બાબતે સંવેદનશીલ બની અને પાટણ જિલ્લાને તાત્કાલિક રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડવામાં આવે પૂરતા પ્રમાણમાં અને ઓક્સિજન પૂરું પાડવામાં આવે, અને આમ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ કરવાનો વારો આવશે, અને એના માટે અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને વડાપ્રધાનને પણ જાણ કરી અને ગુજરાત સરકારને આ બાબતે ગંભીરતાપૂર્વક સૂચના આપવા અમે વિનંતી કરી।